ढेंगी धरा कछनी दे ढेंगी धरा कछनी जाया सा पूरा मात ए ए कोच दनियानी मावड़ी ए ये तो परचा पूरे साक्षात पूरा मात की जय। मां आशापुरा नो प्रगट इतिहास एवो छे के ब्रह्मा जीए महिषासुर नामना राक्षस ने वरदान आपेलू के तने कोई पुरुष मारी नहीं सके। वरदान मेळवीने महिषासुर राक्षस घमंडी बनी गयो अने एने देवताओं ने पण हैरान करवानुं शुरू कर्युं। देवताओं त्रासी गया अने गया ब्रह्मा जी पासे के प्रभु आ तमे केवू वरदान आपी दीधू। अने त्यारे ब्रह्मा जीए देवताओं ने कह्यू के कैलाश पर्वत पर आद्य शक्ति नी आराधना करो ए तमारा बधा ज कष्ट दूर करी देशे। अने देवताओं एम ज कर्यू। देवताओं नी विनंती थी मां प्रगट थया अने एमणे महिषासुर नो वध कर्यो। ए स्थल एटले कच्छ नु प्रख्यात मंदिर माता नु मढ़।
મરતા મરતા મહિષાસુરે માતાજીને વિનંતી કરી કે માં મારું જીવન તો અકળ ગયું પણ હવે મને એવું વરદાન આપો કે આ માટીમાંથી મારો સુગંધી ધૂપ બને। માતાજી તથાસ્તુ કહ્યું અને મંગળવારે મહાકાળી રૂપે ચાચર કુંડમાં સ્નાન કરી અને અદ્રશ્ય થઈ ગયા। કચ્છની ધરા પર માતાજીના આવા તો અનેક પરચાઓ છે, પરચાઓનો પાર નથી। અમીર ગરીબ દીન દુખી જે પણ માતાજીના શરણે જાય છે એમના સર્વ દુઃખ દૂર થઈ જાય છે અને દરેક રીતે સંપૂર્ણ સુખી થાય છે। બોલો આશાપુરા માતાનો જય। ગંગા ક્યાં છે? એ ગંગા કોકના માથા ભાંગતી હશે। ગરમ જલેબી પાપડી આશાપુરા આપડી, ગરમ જલેબી પાપડી આશાપુરા આપડી, ગંગા નડે નું શું થાય? મને કઈ કીધું? ગુજરાતી ફિલ્મના હીરોની જેમ સ્ટાઇલ નહીં માર। ગિલી આપ મારી ચાલ। જો આ ગિલ્લી મને આંખમાં વાગી હોત તો શું થઈ ગયું? તું કાણીઓ થઈ જાત અને એક આંખથી દુનિયા તો એવીને એવી જ દેખાય છે। ઓ એક તો ચોરી ઉપરથી સીના ચોરી। ચલ ચલ રસ્તો પકડ। અરે બેન છે કે ભાઈ એકદમ લુખી દાદાગીરી। દાદાગીરી નહીં દાદીગીરી। શું સમજી ગયો? સમજી ગયો। એક મિનિટ, મારે આ ગામમાં આશાપુરામાં મંદિરે જવું છે, ક્યાં છે? ગામની વચ્ચોવચ્ચ જ છે। જા સીધો હાલ્યો જા। ગંગા ગંગા તને તારા બાપુજી ઘરે બોલાવે છે। કેમ? એ તો ખબર નથી પણ ગોર મહારાજ ઘરે આવ્યા છે। ગોર મહારાજ? મારા બાપુ ફરી કોઈ નમૂનો શોધી આવ્યા મારા માટે। ચાલો ચારણ આઠાના ચાલો। હે આશાપુરામાં આ છોકરીનું શું થશે? જય માતાજી। લાલ 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 લા। માં બાપુ આવ્યા તાને મારી ઘણી બધી ફરિયાદ કરી હશે। તમને ખબર છે આજે પાછો કોઈ નમૂનો ગોતી આવ્યા છે માં, પણ હું તને કહી દઉં હું મારા બાપુને છોડીને ક્યાંય નહીં જાઉં। મને ખબર છે એની સંભાળ રાખનાર તો તું છે, પણ બાપુને એકલા છોડીને જતા જીવ નથી માનતો। હવે હું જાઉં છું, હા તને આરતીના ટાઈમે મળીશ। માં તારી આ દીકરીથી જો ભૂલથી ભૂલ થઈ જાય ને તો નાદાન સમજીને માફ કરી દેજે। બસ મારી તો તને એક જ વિનંતી છે, હજાર હાથ વાળી છે તું તો, તારો એક હાથ મારા માથા ઉપર રાખીશ ને તો એ મારું જીવન ધન્ય ધન્ય થઈ જશે। જે આશાપુરા માં બાપા મૂર્તિઓ નારાયણ છે તો તમારી દીકરી લક્ષ્મી છે લક્ષ્મી। તમારી બધી વાત સાચી ગોર બાપા, પણ તમે તો જાણો છો કે દરેક જણ મોટા કર્યાવરની વાત કરે છે, હવે મારી પરિસ્થિતિથી તમે અજાણ નથી। મા આશાપુરાના આશીર્વાદ સિવાય આપવા જેવું મારી પાસે બીજું કઈ જ નથી, છતાં ગોર બાપા તમે વાત કરી જુઓ। હે અને બાપુ તમે પાછો આ ગોર બાપાને બોલાવી દો। તમને મારા લગ્ન કરાવવાની એટલી જલ્દી શું છે? જો બેટા તારો જન્મ થયો ત્યારે મારું અને તારી માનું એક જ સપનું હતું, દીકરીના ધામધૂમથી લગ્ન કરવાનું, વિદાય કરવાનું સાસરે। પણ એ પ્રસંગ આવે એ પહેલા જ તારી માં તો ભગવાનના ધામમાં જતી રહી બેટા, અને તું પણ જો જોતામાં મોટી થઈ ગઈ, જુવાન થઈ ગઈ બેટા। એમ કહેવાય છે ને કે દીકરી જુવાન થાય એ સાસરે સુબે, એટલે દરેક દીકરીના બાપની જેમ મારું પણ એ જ સપનું છે। આહાહા તો આગળ બોલો ને, તું મારા કારજાનો કટકો છે, દીકરી તો પારકી છાપન થેવાય, દીકરી તો સાસરિયે જ સોપે, કુર્તી પાવી દીકરી અને સાસરિયું તો સોનાની ખાણ કહેવાય, આજ કેવું છે ને તમારું? હા દીકરી તારી વાત સાચી છે, તો બેટા સમાજમાં એક પણ ઘર એવું નહીં હોય
કે જણે પોતાની દીકરીને સાસરે ન વળાવી હોય. અરે માં પાર્વતીએ પણ ભોળા ભંડારીના કૈલાશ પર્વત પર પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. હા ભલે, ઠીક છે, શોધો મુદતિયો, જ્યારે તમે કહેશો ને ત્યારે રવાના થઈ જઈશ. એ મારી દીકરી નારાજ થઈ ગઈ ને? જો બેટા, સમાજમાં રહેવું હોય તો સમાજના નિયમો પાળવા. બાપુ, ઘરમાં જ્યારે ખાવા દાણો નથી હોતો ને ત્યારે સમાજ આવીને 32 પોકાર નથી ખવડાવતું, અને માંદગીમાં જ્યારે ખાટલે પડ્યા હોય છે ને ત્યારે સમાજ આવીને દવા નથી આપતું. બાપુ, સમાજને તો પાણીમાંથી પોળા કાઢતા આવડે છે. લગનની જમણવારની દાળ ખાટી અને ભાતમાં કાંકરી જ દેખાય છે. ટૂંકમાં તને મારી ચિંતા છે ને તારા બાપુની? ને બેટા, જો મારી ચિંતા નહીં કર ગાંડી, મારી ચિંતા કરવા વાળી તો તારી માં આશાપુરા બેઠી છે સાક્ષાત. બાપુ, આશાપુરા માં માત્ર મારી જ માની, એ તો આખા જગતની માં છે, અને હું તો જ્યારથી મોટી થઈ છું ત્યારથી એને જ મારી માં માનું છું. જ્યારે મને ઊંઘ ના આવે ને તો એની પાસે જાઉં તો આંખો આપ મેળે જ બંધ થઈ જાય છે, અને જ્યારે બહુ થાકી ગઈ હું ને ત્યારે એને જોવાથી મારો થાક પણ ઉતરી જાય છે. હું ક્યારની મારી સાથે વાતો કરે છે, ગપ્પા મારે છે. માની આરતી નો સમય થયો છે, ભૂલી ગઈ? આરતી? મારી દીવા તૈયાર કરવાના છે. બાબુ તમે જાઓ, હું દીવા લઈને આવું છું. હે મા આશાપુરા, હવે આ ગંગાની જવાબદારી તારા માથે છે. મા, એને સદાય આમ જ હસતી રમતી રાખજે, ક્યારે રડાવતી નહીં મા, ક્યારે નહીં. આશાપુરા માં જય જય આશાપુરા માં.
बसिए मेर करजो बार से तुम्हारी धड़ा पाई चौदशे आशापुर जो आई आशापुर जो आई पूनम पारणी कोढ़ाड़ी हाला गाजो आशापुरा मातनी आले हो प्रसाद तमे पण लियो आले गंगा मानी मानो प्रसाद तो जे खाशे एनो सौनो उद्धार थई जशे माताना अन्नकूट तो खादे नथी खूटता जय महाकाल जय महाकाल गुरुदेव आ मानस के कहवा मांगे छे जय महाकाल बोल कौन छे तू तू तमे मने ओळखता नथी मैं तमने तमारा वेपारी भक्त पासे थी मारी कंपनी ने मोटो ऑर्डर मळे ए बदल 2 लाख रुपया पावेला तो पण हजी सुधी ए काम नु काई थयु नथी महिनाओना महिना वीती गया शू छे का तो मने ऑर्डर अपावो अने का पछी मने मारा रुपया पाछा अपावो नहीं तो हूं पोलीस मा फरियाद करीस हे पोलीस मा अरे पोलीस वाला पण गुरुदेव ना चरणों मा प्रणाम करे छे अरे याद राठौर साहेब तारी पासे शू साबिती छे के ते हमने ज रुपया आप्या छे आ रसीद आ तो ट्रस्ट ने दान मा आप्या नी रसीद छे कमान माथे निकळेल तीर जबान माथे निकळेलु वैण અને દાન માટે આપેલી રકમ ક્યારે પાછી નથી આવતી જા પ્રેમથી ચાલ્યો જા નહીતર તારાથી થાય તે કરી લેજે જય મહાકાળ વિકરાલ જી ગુરુદેવ આપણી પાસે આવતી દરેક વ્યક્તિ પોલીસ પાસે ગુંડા પાસે કે રાજકારણી પાસે જાય એની આપણને પરવા નથી બધા આપણા ભક્તો જ છે પણ હા એ બીજી કોઈ શક્તિની પૂજા ન કરવા જોઈએ સમજી ગયો મહાકાલની વિદ્યાને માત્ર શક્તિ જ પડકારી શકે છે જય મહાકાલ ભરત તું મને બોલાવવા શું કામે આવ્યો ઘરે ગોર બાપા આવ્યા છે ને બાપુ બોલાવે છે આ મારા બાપુ ફરી કોઈ નમૂનો ગોતી આવ્યા હશે જો ત્યાં બોલો બબુચક આવે છે અરે આમ ભટકતી આત્માની જેમ ક્યાં ફરે છે જણે વિદેશ જઈને કમાવાના સપના જોયા હોય અને પૂરા ન થાય ને એટલે આવી જ હાલત થાય તો મારી એક ઓળખાણ છે અને ત્યાં જશે તો ચપટીમાં કામ થઈ જશે કોણ છે ક્યાં છે અને જોજો મારું કામ થઈ જાય તો ધીરે 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 યાર જ્યાં તું કાલે ગયો તો આશાપુરા માનું મંદિર ઓ પણ કાલે હું ગયો તો ને મંદિર બંધ થઈ ગયું છે પણ હું તો હમણાં જ મારી માને મળીને આવી જા જા જલ્દી જા અને હા
ખરા દિલથી પ્રાર્થના કરજે. હા હા જલ બાપુ, મને બાપુ બોલાવે છે જે આશાપુરામાં. ચાલ ચાલ. બોલવામાં તો વાવાઝોડા જેવી છે, પણ છે ખરી આશાપુરામાની દીકરી. જય માતાજી. હે આશાપુરામાં, તું તો જગત જનની છો, તું તો દરેકની આશાઓ પૂરી કરે છે. તને તો ખબર છે માં, મારે વિદેશ જવું છે પણ વિઝા નથી મળતા. હે આશાપુરામાં, મારી આશા પૂરી કરો, મને એકવાર વિઝા અપાવી દો અને વિદેશની ધરતી પર લઈ જાઓ. જન્મો જન્મ તમારી ભક્તિ કરતો રહીશ. જય આશાપુરામાં. ભેગાભાઈ તમે બેસો, નિરંતર બેસો, સરખી રીતે બેસો. બસ મારી દીકરી આવતી જશે. ગંગા તો બહુ સારી છે હો, મારા દીકરા માટે એ બી જોવું જોઈએ. આ મારા બાપુ, શું નામ છે તારું? મારું નામ છે હિતુ. હિતુ એટલે કે હિત કનોડિયા? નહીં નહીં, હિતેશ રાઠોડ. તું જેવો દેખાય છે ને એનાથી તારી ઉંમર વધારે દેખાય છે. હા, તું જવાન થવાનું નાટક કરે છે ને? આવી ગાંડી છોકરી. બાપુ, આવી ગાંડી છોકરી સાથે મારે લગ્ન નથી કરવા. તારે લગ્ન કેમ નથી કરવા? મારે તારી સાથે લગ્ન જ કરવા. જય શ્રી ભગવાન. અમારી દીકરીના લગ્ન ક્યારે થશે? બાપુ, મારા લગ્નની ચિંતા તમે નહીં કરો, એ આશાપુરામાં ઉપર છોડી દો, એ બધું ઠીક કરી દેશે. ખમ્મ મારા વીરા, 100 વર્ષનો થજે. આલે બેન, તારી વીર પસલી. આજે રક્ષાબંધનના દિવસે હજી મારો અમર આવ્યો નહીં. બા, આ ભાઈ હજુ સુધી આવ્યો કેમ નહીં? અરે બેટા, એ આવતો જશે. આ મોટા શાળાનું તો સમજો કે પત્યું, એટલે કે રાખડી બાંધવાનું પત્યું, એટલે નાના શાળા આવે તો એમનું પતાવી નાખીએ. અમરભાઈ આવે તો મારે પણ મારી પિયરે જવા થાય. હજી સુધી આવે કેમ નહીં? બા, આવી ગયો બેટા. ભાઈ, ક્યાં નહીં હું તારી વાટ જોતી હતી. હા, બેની ક્યાં નહીં જોતી હતી મારી વાટડી. હવે બાંધી દે ગાંડે રાખડી. ઈચ્છું છું કે તારું નામ આખા જગતમાં ગાજે. અરે મારો અમર તો હીરો છે, હીરો. મને વિશ્વાસ છે કે મારું અને આખા કુળનું નામ જરૂર ઉજાડશે. બાપુ જરૂર જરૂર, બસ તમારો ને બાનો હાથ મારા ઉપર રહે. આ જાણે ઉજાડવાનું જાણે કે પત્યું, એટલે કે ઉજાડવાનું હશે ત્યારે ઉજાડશે, પણ એના ફેરા કેવી રીતે ફેરવા એ પહેલા નક્કી કરો. બા, હું તો કહું છું કે મારા મામાની દીકરી બહુ જ રૂપવાન છે, જો એની સાથે સાથે આ રૂપ નું તો જાણે પત્યું, એટલે કે રૂપવાન તો છે પણ ગુણવાન કેટલી છે એ ભાભી તમે સારી રીતે જાણો છો. અને હા બેના, બોલ તને શું આપું વીર પસલી? પાકિસ્તાન ની ટેન્ક લઈ આવો. જે બંધાવી હોય પ્રેમ થી દાખલ દે, પલાવી આપ મારા માટે રૂપવાન ભાભીજી. પણ કોઈ ગમી તો જોઈએ ને. અરે મારું તો આ ઘરમાં કોઈ સાંભળતું જ નથી. કઉ છું 22 છોકરો બતાડી હે તો એને કઈ ગમતી નથી. અરે કાલે તું છે ને મહાકાલ બાબા ના મળે ચાલ, દોરો બનાવી દઉં ને એટલે 10 દિવસમાં છોકરી મળી. બા, અંધશ્રદ્ધા કે ઢોંગ દતિંગમાં હું જરાય માનતો નથી, દોરા કે ધાગામાં જરાય મને વિશ્વાસ નથી. અમર,
આ ઘર પર મહાકાલ દાદાના આશીર્વાદ છે, એ વાત ભૂલતો નહીં. દીકરા મારી વાત માન ને કાલે ચાલ મહાકાલ દાદાના દર્શને, ભલું થશે. સાવિત્રી, આ ધરતી પર જીતા કોઈ માણસ પાસે એટલી શક્તિ નથી કે કોઈનો ઉદ્ધાર કરી શકે. આ મંત્ર તંત્ર ને કાળા જાદુ પર વિશ્વાસ રાખનારનો તો અંત પણ કાળો જ હોય છે. હું તો કહું છું કે શ્રદ્ધા જ રાખવી હોય તો આપના કુળની રક્ષા કરનાર માં આશાપુરા પર શ્રદ્ધા રાખો. બોલ્યા મોટા, માં આશાપુરા માથે શ્રદ્ધા રાખો. અરે તો તમારી આશાપુરા માં છોકરી બતાવી કેમ નહીં? હા, એના આશીર્વાદ રહ્યા ને તો અમાર માટે સુકન્યા મળતા વાર નહીં લાગે. તો કયો ને તમારી આશાપુરા માને, એના માટે છોકરી લઈ આવે. અરે કહું છું જમના, જગદીશ, તમે લોકો આને કઈક સમજાવો, સમજાવો. બા, એવું ના બોલો, આશાપુરા માં તો સાક્ષાત છે, સાક્ષાત. ઓલા ચારાના આઠાના ક્યાં ગયા, દેખાતા નથી. કેટલું મોડું થઈ ગયું. માણસ સીધું જોઈને ચાલે કે આમ નીચે જોઈને ચાલે? અને આમ રસ્તાની વચ્ચે પાડાની જેમ કેમ બેઠી છો? પાડાની જેમ? ઓ ના 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 ના, પાડાની જેમ નહીં, તું તો મોટો છકડો છે, છકડો. મોઢું સંભાળીને વાત કર. હા, એ તને આખા ગામમાં મારા સિવાય બાંધવા માટે કોઈ મળતું જ નથી. એ છકડાવડા બંધ કર. એ સાંભળ સાંભળ, મને એ કે કે આ વખતે ગોર મહારાજે તારા માટે કયો મુહૂર્તિયો બતાવ્યો છે? આ વખતે એટલો સરસ જુવાનો ગોત્યાવ્યા કે જેની સામે તું પણ પાણી ભરે. એકદમ પૈસાવાળા જનનો છે, અને તારી જેમ નહીં કે વિઝા મળશે તો વિદેશ જતો રહેશે. હું તો વિદેશ જવા માટે હમણાં તૈયાર છું, બસ આશાપુરામાંની મેર થાય અને હું જલ્દીથી જાઉં. વિદેશ જતા પહેલા આ છે છબીલો બનીને ફરે છે તો તારે પૈણું બન્યું છે કે નહીં? ઓ છેલ છબીલી છોરી, આજ સવાલ હું તને પૂછું કે તારે પૈણું બન્યું છે કે નહીં? ભરણ્યો છે એક વારો.
પ્યાર છે તારો હે ગંગા જ્યારથી તું મને મળી છે ને ત્યારથી મને બહુ જ સારી મિત્ર મળી હોય ને એવું લાગે છે મને પણ એવું જ લાગે છે તો પછી હું અહીંયાથી વિદેશ જઈશ તો મારા વગર તને ગમશે ને શું કામ નહીં ગમે મારી માં આશાપુરાની સર્જેલ દુનિયાના તું કોઈ પણ ખૂણામાં રહેશે મને ગમશે પણ હા આખા દિવસમાં માતાજીને એક વાર યાદ કરજે તારો બેડો પાર થઈ જશે ચટલ ચટલ આ તારો કાગળ આવે છે ઘરમાં કોઈ હતો નહીં એટલે કાગળ લઈ લીધો છે તો જાઉં આવું છું હા જોયું મારી માએ તારી આશા પૂરી કરી ને હા ગંગા આ ઘડીની તો હું વર્ષોથી રાહ જોતો તો ચાલો રજા લઉં છું જય આશાપુરામાં જા પતે કર મારી માં તરફ બધા સપના પૂરા કરે હા પણ એક વાત કહું વિદેશમાં પણ તારી બહુ યાદ આવશે અને ગાંડી તું તો એવી છે કે સપનામાં પણ મને હેરાન કરવા આવી જઈશ હા મને જે એક વાર મળે એ ભૂલી ના શકે એ વાત તો સાચી છે હું જાઉં છું જા તને રજા આપી જય આશાપુરામાં જય આશાપુરામાં માં બસ આજ રીતના બધાની આશા પૂરી કરજે જે આશાપુરામાં હે માં તું તો ભાવિની જાણનાર છે સૌની આશા પૂરી કરનાર માં આશાપુરા છો તું તો જાણે છે બા તો હું રાત દિવસ તારી ભક્તિ કરી એક જ પ્રાર્થના કરું છું જય આશાપુરામાં હું જ ગરીબની દીકરી માટે સારો મુરત્યો શોધી આપમાં જય પરમાનંદ તું હા પણ તમારે ઓળખાણ ન પડી તમે કોણ અરે મને ન ઓળખ્યો હું તારો બાળપણનો લંગોટિયો મિત્ર ધનરાજ ધનરાજ ધનિયા પણ ધનરાજ તું અહીં ક્યાંથી અમારા ગામમાં અરે ભાઈ અહીંથી જતો તો તો થયું કે માં આશાપુરાના દર્શન કરતો જાઉં અને ત્યાં ગોર મહારાજ મળી ગયા બાપુ બાપુ જય આશાપુરમ જય આશાપુરમ બાપુ કોણ મારો લંગોટિયો મિત્ર છે ધનરાજ ધનરાજ મારી દીકરી ગંગા ગંગા ઓ ગંગા આવડી મોટી થઈ ગઈ અરે ભાઈ દીકરી અને વેલને વત્તા વાત નથી લાગતી હવે તો બસ ધનરાજ આના માટે કોઈ સારા ઘરનું મૂર્તિઓ મળી જાય તો બાપુ પરમાનંદ તું ચિંતા ના કરીશ ગંગાને તો હું મારા ઘરે લઈ જઈશ પરમાનંદ હું મારા નાના દીકરા માટે આવી સુંદર અને સંસ્કારી કન્યાની શોધમાં જ હતો લ્યો બાપા ધનરાજ છે જેવું ઘર તો દીવો લઈને શોધશો તોય નહીં મળે હું તો કહું છું હા પડી દો હા પણ ધનરાજ હું બહુ ગરીબ માણસ છું અને અરે પરમાનંદ મને લક્ષ્મીનો જરાય બહુ નથી બસ મને તો મારા દીકરા માટે આવી જ બહુ જોઈએ છે જો તું હા પાડે તો એમાં કઈ કહેવા પણ હોય જ નહીં પણ ધનરાજ તારા અમરને મારી ગંગા ગમશે ખરી એને જરૂર ગમશે અને તને જો એવું હોય તો તો તું આનો એક ફોટો આપી દે હા ભલે તું એક કામ કર અત્યારે મારી સાથે ઘરે ચાલ ભલે ભલે ત્યાં જમીને થોડો આરામ કરીને પછી તારા ગામ જજે હું તને ફોટો પણ આપી દઈશ ચાલ જય આશાપુરમ જય મહાકાલ બેટી સવિતા તું જો હું કહું તેમ કરીશ ને તો તારા પુત્ર અમર માટે તને સુકન્યા મળશે અને એ તારા કુળને તારી દેશે ગુરુદેવ આજકાલ મારા એ ખૂબ જ ગુસ્સામાં રહે છે મારો વાંછ્યા મેળું પૂરું થાય એવા એવા આશીર્વાદ આપો તો લે આ લે આ તારા વર ઉપર સાત વાર ઉતારીને ફેંકી દેજે તારું કલ્યાણ થઈ જશે અને તારું વાંજિયા મેણું પણ દૂર થઈ જશે સાચી ગુરુદેવ તમે તો મહાન છો ગુરુદેવ જય મહાકાલ જય મહાકાલ ની સામે આ દુનિયામાં કોઈ શક્તિ ટકી શકે એમ નથી એટલે બધું છોડી માત્ર મહાકાલ નું નામ લો જય મહાકાલ જય મહાકાલ
गुरुदेव आप तो महान छो। जय महाकाल। पिलाड़ा बोल्या रे घोड़ी जो ने मारा पेट मा। अरे आ कई धटिंग नथी ए तुम्हारा महाकाल बापाए कीधु तू के माते ती लींबू फेरी ने नाखी देवानु तो आपा घरे छे ने पारणू बंधासे एम एटला तू गईटी एम ने ए पेला ढोंगी बाबा पासे जावानु तने कोणे कीधु तो अरे मारा बाप पण साथे ज हता आ तो अमर ने कन्या केवी मळी ने ए पूछवा गया था तो हारू केवाय हा तारी मानी अबा तारी मां जे हती ने ई तने ई नत बतावियो के भाई तारा लगन पेला तने केवो धणी मळशे हा तो कीधु तू ने नजरण कर तारा जे ऊ पैरू मळे पछी पैसा आडी आवडी चोई नजर नाखवानी जरूर खरी तमे मारी मस्करी करो छो हां हूं तो मजाक कच करतो तो ए खरू ने तमे मारा हत्ता छो अने रेवाना एवा मने महाकाल बापा ना आशीर्वाद छे पट्यू पैसा पट्यू आपड़ा मोटा महल जेवा बंगला मा તમારે ઝૂંપડામાં રહેતી સામાન્ય માણસની છોકરીને અગરની વહુ બનાવી છે બાપુજી તમે જરા એ તો વિચારો કે મારા અને જમનાના લગ્ન થયા હતા ત્યારે આ જમનાના બાપાએ કેટલો મોટો કરિયાવર કર્યો તો બેટા સાચો કરિયાવર તો સંસ્કારનો હોય છે સંસ્કારનો હવે સંસ્કારના તો મુઠી ડાળિયાય નો આવે કહું છું હું આલી નીકળા છો હું તો કહું છું આ મહાકાલ બાબાએ આપેલો દોરો તમારા હાથે બાંધો ને તો થોડીક બુદ્ધિ આવે શેઠાણી ભાગ્યથી બુદ્ધિ કદી આગળ ચાલી જ નથી અને સાચું કહું મને તો ગંગામાં ભાગ્યલક્ષ્મીના દર્શન થાય છે બાપુજી લક્ષ્મી પાર્વતી અને સરસ્વતી જેવા ગુણો તો મારા મામાની દીકરીમાંય છે અને અપાર પૈસોય છે હું તો કહું છું કે અમારે ઈ છોકરી જરૂર ગમશે હા હવે આ બાપુજી જે નક્કી કરીને આવ્યા છે એનું શું હા મેં પરમાનંદ દાસને વચન આપ્યું છે તમે જાણો ને તમારું વચન પણ મને વિશ્વાસ છે કે અમરને ગંગા जरूर पसंद पड़ से ए बाबा अरे गंगा तू आज कोनो वारो छे जे बकरो मड़े जोइए एक काम कर ने 2 मिनट संभाल ने के मने जोर में लाग गई छे जा छू थाय आनु अमे काका पापा ना पोरिया रे 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 ओ भाई ओ भाई कौन छे आ नखत्राणा गाम मा कोई गैरेज छे તારે હું કામ છે અમારી બાઇક ખરાબ થઈ ગઈ છે ને રિપેર કરાવવી છે તું ક્યાંથી આવ્યો ગામમાંથી તો તારામાં અકલ છે આખું ગામ ફરી આવ્યો તને ક્યાં ગેરેજ દેખાડું ના આ ગામમાં ક્યાં ગેરેજ છે જ નહીં અમે કાકા બાપા ના પોરિયા આ શું ગાંડાને જે નાચ નાચ કરે છે એક કચ્છી કડક ચા બનાવ થાકી ગયો છું કચ્છી કડક ચા હા ભલે लो ए गांडो थई गयो छे के गाळ्या वगर चा पीसे छे
છે પીવી હોય તો પી નહીં તો જા આગળ ગંગા બાબા ધીરે બોલ ને હવે આ વેસ કાઢ ને ઘરે જા પણ આ ગંગા કોણ છે ગંગા હું છું ગંગા અને પકડ બાપુજી રાહ જોતા હશે મારી આમ ટગર ટગર શું જોવે છે કોઈ દિવસ છોકરી જોઈ નથી કઈ નહીં પણ તારા જેવી નથી જોઈ મારા જેવી તો કોઈ છે પણ નહીં ભાઈ આ કોણ હતી આ ગામની નટખટ છોકરી છે દિલ્હી બહુ સારી છે ને માં આશાપુરાની ભગત છે આખા જીવનમાં આવી છોકરી ના જોઈ જય મહાકાલ મહાભયંકર અતિ દારૂણ ખૂબ જ ખરાબ સંપત્તિ સંપન્ન ઘરમાં જો એક દરિદ્ર કન્યાના પગલા થાય તો શું થાય એ બરાબર સમજી લે ગુરુ હવે તમે જ કોઈ ઉપાય બતાવો કારણ કે અમરના બાપુ ઉપર હવે મારું કાઈ નથી ચાલતું અમરનો બાપ હવે તારા કાબુમાં નહીં રહે પણ હા તારા પુત્રની પસંદગી હજુ બાકી છે લે આ દોરો અમરના કાંડે બાંધી દેજે તારું બધું જ કામ થઈ જશે ભલે ગુરુદેવ ગુરુજી હવે મારે શું કરવાનું લે તું પણ આતાવી તારા પતિને આપી દેજે જો એને પહેરી લીધું તો તારું પણ કામ સફળ થઈ જશે ભલે ગુરુજી જય મહાકાળ અરે પૈસાબ આ ઘડિયાળમાં 12 વાગો આવ્યા મને પેટમાં ભૂખ લાગી છે અને તું અહીંયા હાથ પગ જોડીને ખુરશી પર બેઠી છે અરે 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 આ તમારા માટે જ ક્યાંની અહીંયા બેઠી છું આવો 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 તમે બેસી જાઓ બેસી જાઓ જલ્દી બેસો હે ભગવાન આ જ્યારે જ્યારે મને બેસાડે છે ને ત્યારે કંઈક ને કંઈક નવી ઉપાધિ લાવે છે કંઈક ને કંઈક નવા ધનિંગ લાવે છે શાંતિ રાખો તમે પહેલા મને ટીકો કરવા દો હા અને આ લો આ લો પકડો અરે પણ આ શું છે અરે તાવી છે છે ને જલ્દી જલ્દી કડામાં પહેરી લો પછી તમને કવર પડશે એટલે તને બાબા એવું કીધું હશે કે આ પહેરવાથી આપણા ઘરે સંતાન પ્રાપ્તિ થશે એમ એમ ને એમ જ આ આજે આજ પછી આવા દતિંગ કર્યા છે ને તો જે તાવી તું મારા ગળામાં બાંધવા લાવી છે ને એ તાવી થી ગળે ફાંસો આપી દઈશ પણ તમે મારું ગળું દબાવશો તો આપણો વાંચ્યા મેળો કેવી રીતે બાંધશે જોયું ક્યારે આવશે સારી અકલ તારી ને તારી મામા અરે ગાંડી આ જગતમાં આપણા જેવા કેટલાય લોકો નિસંતાન છે વાંજિયા છે તો આ તારી જેમ આવા બાવાઓ પાસે જઈને ટોંગ દતિંગ નથી કરતા આવા તાવી જો નથી બંધાવતા અરે એ લોકો માતાજીમાં શ્રદ્ધા રાખે છે ભગવાનમાં વિશ્વાસ રાખે છે અને એમના કાર્યો પૂર્ણ થાય છે તું પણ માં આશાપુરામાં વિશ્વાસ રાખ શ્રદ્ધા રાખ એમની ભક્તિ કર અરે માં આશાપુરાએ તો બધાની આશા પૂર્ણ કરી છે આપણી પણ આશા પૂર્ણ કરશે આપણી પણ કેમ બધા ઘરમાં ચૂપચાપ બેઠા છો કઈ ખરાબ સમાચાર છે કે શું પહેલા સમાચાર તારી મમ્મી તને આપશે મારે કોઈ સમાચાર નથી આપવા પહેલા મને તું તારો જમણો હાથ આપ પછી છે ને તારા બાપની વાત સાંભળ લાગે છે મમ્મી ફરી તું મહાકાલ પાસે ગઈ હોઈશ અમાર મહાકાલ ગુરુજી છે એમનું નામ જરા આદરથી લે ભાઈ ઢોંગીના તો કોઈ આદર હોતા હશે તો શું લોકો પાગલ છે કે એમના પગે પડીને એમના આશીર્વાદ લે છે ભાભી દુનિયામાં સૌથી મોટો આશીર્વાદ મા-બાપનો હોય છે દુનિયાના તમામ તીર્થધામ એમના ચરણોમાં હોય છે જો એમની આજ્ઞા માનો તો બેડો પાર બેટા અમર તારી બાની આજ્ઞા માની અને તે હાથે દોરો તો બંધાવી દીધો હવે તારા બાપની આજ્ઞા માની અને આ ફોટો જો ફોટો જોતા પહેલા હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું
કે મને એક છોકરી પસંદ પડી ગઈ છે. હા, પેલી નજરમાં જ હૃદયમાં વસી ગઈ. ફક્ત તમે હા પાડો તો. કોણ છે? ક્યાં છે? શું નામ છે એનું? નાચ શું છે? એનું નામ છે ગંગા. આનું નામ ભાગ્ય. વાહ, જો બેટા આ એ જ છે ને? હા બાપુજી, આ એ જ છે. મેં તો આને જોતા જ નક્કી કરી નાખ્યું હતું કે લગ્ન કરીશ તો આની સાથે જ. જોઈને શેઠાની, જે પસંદ બાપની છે ને એ જ પસંદ એના દીકરાની છે. હવે પૂરો મેલો તમારી પસંદમાં, ના જો આપણા પસંદ વાળા. હા વાહ દીકરા વાહ, તે ખરેખર કમાલ કરી નાખી. ગંગા દીકરી, તારી સાથે થોડી વાત કરવી છે. સમજી ગઈ, તમે ઓલા મહેમાની સાથે વાત કરતા હતા ને, ત્યાં જ હું સમજી ગઈ હતી કે તમે મારા માટે જ વાત કરો છો. અરે દીકરી, તારા સિવાય મારી પાસે બીજો કોઈ વિષય જ નથી વાત કરવા માટે. પણ બેટા, એક જ ચિંતા મનમાં રહ્યા કરે છે. મારી આંખો મીચાય એ પહેલા જો તારા હાથમાં મહેંદી મુકાઈ જાય ને બેટા, તો. બાપુ, આવું અશુભ નહીં બોલો, તમને કાંઈ નહીં થાય. અરે ગાડી, મેં તો મારા શુભ અશુભ ની ચિંતા સોંપી દીધી છે મારી માવડી ને, મા આશાપુરા ને. તો મારી ચિંતા એ મારી મા ઉપર જ છોડી દો બેટા. સમજી ગઈ, દીકરી હંમેશા ભાર બનીને જ જન્મે છે અને બાપ ને એ ભાર ઉતારવાની સૌથી વહેલી ઉતાવળ હોય. આવું ફરી ન બોલી બેટા, આવું કદી ન બોલીશ. અરે ગાડી, તું મારા માટે ભાર રૂપ ક્યારે નથી રહી બેટા. જો બેટા, મા આશાપુરાના આશીર્વાદ થી ધનરાજ શેઠે સામે ચાલીને પોતાના દીકરા માટે તારો હાથ માંગ્યો છે. બાપુ, મને જેટલો વિશ્વાસ તમારી ઉપર છે ને, એટલો જ મારી મા ઉપર છે. તમે કઈ વિચાર્યું હશે તો સારું જ વિચાર્યું હશે. એક વાત કહું બાપુ, તમે જ્યારે જ્યારે મારા લગ્નની વાત કરતા ને, તો હું બહુ બેબાકડી થઈ જતી, તમારી ઉપર ગુસ્સો પણ કરતી. પણ આ વખતે એવું કઈ નથી થતું. કદાચ આમાં મારી માનો જ કોઈ અંધારિયો સંકેત હશે. હા બેટા, આશા પુરાના આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તાર જરાય ગભરાવાની જરૂર નથી બેટા. હવે મને એક વાત કે, તારી હા છે ને? હા બાપુ. દીકરી મારી, તમને જે ઠીક લાગે એ તમે કરો. જય મા આશા પુરા. નહીં નહીં, અપરાધ, ઘોર અપરાધ. મારો આપેલો દોરો કાંડા પર બાંધ્યા પછી પણ તારા દીકરાએ એક છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આનો મતલબ વિનાશ, સર્વનાશ. ગુરુજી, આવું ના બોલશો. ગુરુજી, હું તો તમારા ભરોસે છું. ગુરુજી, ગુરુદેવ, એમના પર દયા કરો. ગુરુદેવ, એમના પર આવનાર સંકટ નું નિવારણ કરો. ગુરુદેવ, ઠીક છે સવિતા, તો હું કવે રસ્તો અપનાવજો તો હજી પણ એ છોકરી તમારા ઘરની વહુ થતી અટકી જશે. જેવી આજ્ઞા ગુરુજી, જેમ કહેશો ને એમ જ કરીશ. કારણ કે મારે પણ એક ગરીબ ભિખારીની દીકરીને મારા ઘરની વહુ નથી બનાવી. મારે તો કોઈ કરોડપતિ કરિયાવર લાવે ને સોનાનો, એવી દીકરીને મારા ઘરની વહુ બનાવી છે. લગ્ન લખાવતા પહેલા કરિયાવરની એટલી બધી લાંબી યાદી કરાવજો કે એને જોતા જ કન્યાના બાપના હોશ કોશ ઉડી જાય અને સામેથી જ લગ્નની ના પાડી દે. જરૂર જરૂર ગુરુદેવ, હું ઘરે જઈને મારી વહુ સાથે મળીને એવું જ કરું છું. જય મહાકાળ, જય મહાકાળ. શેઠાણી, તમે જે માંગણી કરી છે એમાં પાછા ન પડતા હો, અને જો પાછા પડ્યા તો મારું પણ નામ સવિતા છે. હું બાવડું જાલીને લગ્ન મંડપમાંથી મારા દીકરાને ઊભો કરી ને નીકળી જઈશ. જય મહાકાળ. બસ આટલી હિંમત રાખજે એટલે તારું કામ સફળ થઈ જશે. જા, તારો ફતેહ થશે. જય ગુરુદેવ. ગુરુદેવ, તમે તો મહાન છો, તમારી શક્તિ આગળ કોઈની શક્તિ ટકી નથી અને ટકવાની પણ નથી. અરે આવા અંધશ્રદ્ધાળુને લીધે તો આપણો ધંધો ચાલે છે. જય મહાકાળ. બધું જ લખાઈ ગયું. જે લખવું તું ને એ બધું જ લખાઈ ગયું. હવે આ લખાઈ તો ગયું,
પણ આ પોચાડનાર જમાઈરાજ ક્યાં? આ તમે યાદ કર્યો અને આ તમારો દસમો ગ્રહ આ જમાઈરાજા હાજર પત્યું સાસુ માં જો જમાઈરાજ આ છે ને કરિયાવર નું લિસ્ટ છે જઈ ને વેવાઈ ને હાથો હાથ આપી આવો અને હા પાછા ઘડિયા લગન લખાવતા આવો બીજું કોઈ કામકાજ સાસુ માં કઈ નહીં હો આટલું કરી આવો એમાં શું મોટી વાત છે લખાઈ ગયું હવે વેવાઈને ખબર પડશે કે દીકરીના કરિયાવર કેમ થાય જો બાપા વૈશાખ સુદ અને અખાત્રીજના લગ્નનું મુહૂર્ત લખ્યું છે ખેપી આવે એને કહી દઈએ આવી ગયો જય માતાજી આ શાળાના લગ્ન કરાવવા આ જીજાજીએ આવવું પડ્યું તો કરું મીઠું મોઢું તો પછી અખાત્રીજના લગ્ન પાકા બાપા આ વેવાઈએ વિગત આપી છે જરા વાંચી લે અને હવે હું રજા લઉં મારે મોડું થાય છે અરે પણ ઝાપાણીનું કંઈક નહીં બસ મોડું થાય છે બાપા ઠીક છે જય માતાજી જય માતાજી જય આશાપુરામાં એ બાપા હવે હું રજા લઉં છું જય માતાપુરા હે માં આશાપુરા હે માં આશાપુરા આ કરિયાવાની યાદ હું કેમ કરીને પૂરી કરીશ બા બા હા આ તમારા જમાઈરાજ આ લગન લેવા ગયા છે તે હજુ સુધી આવ્યા નથી મને તો બહુ ચિંતા થાય છે કોણ જાણે કેમ આ લગન લઈને આવશે કે કેમ ચંપા લગન લેવાની એ લોકો ના શું કામ પાડશે અરે છોકરા ને છોકરી પસંદ છે અને વળી આ છોકરી નો બાપ છે એ આપણા બાપુજી નો દોસ્ત છે હવે દોસ્ત વસ્ત બધું બરાબર છે પણ મેં આપેલી કરિયાવાની યાદી જોઈ એ વિચારતા હશે કે શું કરવું ને શું ન કરવું પણ બા આ તમારા જમાઈરાજ બોલો આશાપુરા માજી જય અરે સાસુ માં ખુશ થઈ જાઓ ખુશ અરે મીઠાઈ વેચાવો ઢોલ વગડાવો શરણાઈ વગડાવો હે આ ખાતરી તા લગન પાકા તમ તમારે લહેર કરો હવે એ બધું તો બરાબર છે પણ મેં તમને જે કરિયાવર યાદી આપી હતી એ તો તમે વેવાઈને હાથો હાથ આપી છે ને આપી દીધી એ યાદી પણ આપી દીધી અને તમારી યાદ પણ આપી દીધી ને અમને હસતા મોઢે લઈ લીધી અને કીધું કે માં આશા પુરાણી જો કૃપા હોય ને તો બધાની આશા પૂર્ણ થાય અને કીધું કે જીતને તારે હોય ગગન મેં ઉતને શત્રુ હોય કૃપા હો માં આશા પુરા કી તો બાલ ન બાપો હોય હા બસ બસ હવે એ આશા પુરા માં હોય કે દશા માં મારી કરિયાવર ની યાદી પૂરી કરવા એની એકાય માં નહીં આવે બાપુ બાપુ હા બેટા તમે એટલી ચિંતામાં કેમ બેઠા છો કઈ નહીં બેટા એમ જ દીકરી તારા નણંદોય આવ્યા હતા હા જરૂર મારા લગનની જ વાત કીધી હશે ધૂમધામથી ફેરા ફરાવો લગન કરાવો ઢોલ શહેનાઈ વગાડો આવું જ કઈ કીધું હશે પણ બાપુ તમારું સપનું જરૂર પૂરું થશે ચલે બેટા જરૂર પૂરું થશે બાપુ આ શું છે આ છે તે બેટા હા લગનમાં જે કઈ વસ્તુ લાવવાની છે ને તેની યાદી છે દીકરી આપો મને જોવા નહીં તારું શું કામ છે નહીં બાપુ તું તારું કામ કરને બેટા ના આપો ના સાસુમા માટે સોનાના પાટલા જેઠાણી માટે સોનાની બંગડી એક સોનાનો સેટ એક મોતીનો સેટ ને જાનનો બધો ખર્ચો આપણો એના તારે ને મારે શું કામ ચિંતા કરવાની બેટા ચિંતા કરવા વાળી બેઠી છે માં આશાપુરા માં તારી દીકરીનો કરિયાવરનો લિસ્ટ સાંભળ્યું ને મને મોટી કરવામાં મારા બાપુએ આખી જિંદગી ઘસી કાઢી અને હવે તું આ ઉંમરને આટલી તકલીફ આપે છે આવું નહીં ચાલે હા આ ગંગાની વિદાય તો હવે તારે જ કરવાની છે અને મારા લગ્નની હવે બધી જવાબદારી
તારી છે તારી હા મારી દીકરી આ જવાબદારી મારી છે મારી તમારે હમણાં ને હમણાં ગંગાના ઘરે જવાનું છે શું કરવાનું છે ખબર છે ને સમજી ગયા બાપુ દીકરીની વિદાય તો દરેક બાપ નું સોનેરી સપનું હોય છે સાચી વાત છે બેટા જે હવે પૂરું થશે તમે મારી ચિંતા નહીં કરો બાપુ મારી ચિંતા કરવા વાળી તો મારી માં છે ને તારી બધી જ વાત સાચી બેટા પણ આ કરિયાવર બાપુ મારી માં ઉપર વિશ્વાસ રાખો એ સૌ સારાવાના કરશે એ દરેક ભક્તોની લાજ રાખે છે તો મારી લાજ નહીં રાખે રાખશે બેટા પરમાનંદ બાપા ઓ પરમાનંદ બાપા જય આશાપુરા માં જય આશાપુરા માં અમે બારગામ થી આવ્યા છીએ અને તમારા કરિયાવર ની તમામ વ્યવસ્થા થઈ ગઈ છે ગંગા ના લગ્ન ધામ ધૂમ થી કરજો જય આશાપુરા માં જય આશાપુરા કોણ હશે આ લોકો બાબા જોડાની માફક આવ્યા ને ચાલ્યા પણ ગયા બાપુ આનાથી મોટો માનો કયો ફરજો ભાઈ તારી વાત સાચી છે બેટા તારી વાત તદ્દન સાચી છે દીકરી તારા લગ્ન માં હું પોતે હાજર રહીશ અરે પરમાનંદજી તમે તમારી દીકરીના લગ્ન લખાવ્યા અને અમને આમંત્રણ પણ નહીં આપ્યું તમે મને ગંગાની માં જ સમજો આ તો મેં પાસેના ગામમાં રહીએ છીએ માં આશાપુરાના દર્શન કરવા ગયા હતા એટલે ત્યાં ખબર પડી કે માની દીકરીના લગ્ન છે એટલે અમે વગર નિમંત્રણે આવી ગયા સારું કર્યો સારું કર્યો આજે ગંગાને એની માં મળી ગઈ પધારો 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 હે માં આશાપુરા તારી લીલા અપરંપાર છે માવડી એક દીકરીને પરણાવવા પૂરા મારી ખુદ એમ ઓળખ કરાવે હે આશા પૂરા
ने झुमका नाके लफड़ी शान कर सजावे जय जय आशापुरा मां ओ जी रे जय जय आशापुरा मां ओ चालो बहनो बे भाई तुम्हारी आगता स्वागता मां कई कचाश रह गई हो तो माफ कर देजो नहीं 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 बेटा जो अबे तरु सासुरु ए तरु साचु घर छे बेटा ना आ तरा सासु ससरा ए तरा मां बाप छे पदास दुख तारा ती दस गांव छे तारे बेटा परी पासे तो पर आपा माटे आशीर्वाद अने माताजी ने फोटा सिवाय बीजु काई नथी माताजी ने पूजा करजे आराधना करजे हो बेटा तारा लग्न पछी मैं माता ना मड कच्छ मा जवानी मानता मानी हती हूँ काले कच्छ जवा रवाना थी जीस अत्यार सुधी मारी दीकरी मारी आंगळी पकड़ने चालती हती ने पण हवे हवे बेटा तू तारा पति नु हाथ जाड़ी ने चालजो गया
બેન આવી તે કઈ ગાંડી વાત કરાતી હશે આવી તે કોઈ અંધશ્રદ્ધા હોતી હશે ગંગા હવે ચાલ જોયું પુત્રના લક્ષણ પારણામાં અને તમારી વહુના બારણામાં હું નહોતી કહેતી કે આ તો છે જ અપશુકન્યા આવતા વેતા જ પરાક્રમ બતાવ્યું ને અરે અમરની માં આવું ન બોલ ગંગા અહીં આવ ને અમર તમને સવાર સવારમાં બીજું કઈ કામ નથી સૂચતું ગંગા થોડા દિવસની તો રજા મળી છે અને ખબર નહીં ક્યારે પાછો ઓર્ડર આવશે અને પાછું જવું પડશે પણ મારે અહીંયા ઘણા કામ છે કામ બાને ભાભી કરશે ભાભી તો બારે ક્યાં છે સવાર સવારમાં ક્યાં ગયા છે ખબર નહીં કેર છોડ હા તું મારી પાસે આવી જાને જય મહાકાલ જય ગુરુદેવ ગુરુદેવ આ જમના બેનનું કેવું છે ઓલી ગંગાડીના બાપે હંધો કર્યાવર કરી આલ્યો છે હવે એમને એ વાતની ભીક છે કે એમના હાહરામાં એમનું માન ઘટી જાહે સાચી વાત છે ગુરુદેવ હું જે કહું એ તું કરીશ જરૂર કરીશ હું ગુરુદેવ તો લે આ ભભૂત લે એના પગલાના અભાગ્ય સાબિત કરવાનો આ એક જ ઉપાય છે આ ભભૂત ગમે એમ કરીને પેલી ગંગાના હાથે અમરને પીવડાવી દેજે અને હા આ વાત કોઈને કરતી નહી ના કહું આ વાત હું કોઈને ના કહું તો જા જઈને જો આ મહાકાલ નો કમાલ જય મહાકાલ જય મહાકાલ ગુરુદેવ આ વાત કઈ મને સમજાણી ને આ મહાકાલ ની શક્તિ ની હજી કોઈને ખબર નથી પડી અરે ગંગા તું તૈયાર થઈ કે નહીં ગરબાનો રંગ તો તારા સુરીલા ગળાના સંગથી થશે ના ભાભી હમણાં થઈ જઈશ બહુ વખાણ સાંભળ્યા છે તારા ગીત અને ગરબાના આજે ચોકમાં બધાને દેખાડી દેજે હા શું ભાભી તમે પણ હું કઈ સારું ગાતી નથી આ તો મારી માં આશાપુરાના આશીર્વાદ છે અને આ ગ્લાસ એમના માટે લીંબુ પાણી બનાવ્યું છે એમની ઈચ્છા થઈ હતી આ પ્રસાદની વિભૂતિ છે આ લીંબુના પાણીમાં નાખીને અમરને આપી દીધી પણ કેમ ભાભી જીવનભર દુઃખ દર્દથી દૂર રહેશે અને તને પ્રેમ કરશે ભાભી તમે જ ભેળવી દો લાવ અરે વહુ બેટા જી બાપુજી ગરબામાં જવાનું મુહૂર્ત આવ્યું કે નહીં બાપુજી હું એમને આ લીંબુ પાણી આપીને આવું અરે વાહ પતિદેવ માટે કઈ લીંબુના શરબત બનાવવા છે ને કઈ સમય મળે ને વહુ બેટા તો સસરાને લીંબુ પાણી પાજે હા એવું કેમ બોલો છો બાપુજી તમે આ લઈ લ્યો હું એમના માટે બીજું બનાવી દઈશ આ અમરને આપજે હા ના ના તમે લઈ લ્યો તમને મારા સમ ભલે બેટા અમાર માટે બીજું જરૂર બનાવજે હા અને જો અમારને બધાને કહેજે કે જડજડ ચોકમાં પહોંચી જાય ગરબાનું મોડું થાય છે પાછું બરાબર જી બાપુજી સમજી વાહ આજે ઘણા વખતે ગરબાની રમઝટ જામશે અને મારી ગંગા બહુ તો લક્ષ્મી છે લક્ષ્મી સાક્ષાત લક્ષ્મી ભૂલી ગઈ પી
બાપુજી શું થયું તમને બાપુજી બાપુજી ત્યાં કર બાપા કુકેને મારા ધણીને ભરતી ગઈ આવતા લે તો જાદુ કર્યો ને અમારા બાપુ આશાપુરા માં માં આ મારી કેવી પરીક્ષા હું મારા પિતા સમાન સસરાનો જીવ કઈ રીતે લઈ શકું કઈ રીતે સાબિત કરું માં કે હું નિર્દોષ છું મારી રક્ષા કર માં તારી દીકરીની રક્ષા કર મારા માથા ઉપર લાગેલો કલંક હવે તારે જ દૂર કરવાનો છે માં હવે તારે જ દૂર કરવાનો છે માં દીકરાના લગ્ન જોઈને આમો ચિંતા જતા રહેશો એની તો અમને કલ્પનાય નહોતી તમે તો અમને નોતારા મૂકીને જતા રહ્યા બા સમયને કોઈ નથી સમજી શકતું જે થવાનું હતું એ થઈ ગયું બા પાણી પી લ્યો માતાજીની મરજી પાસે તો કોઈનું નથી ચાલતું એક પણ શબ્દ બોલતી નહીં મારે તારે એક પણ શબ્દ સાંભળવો નથી અભાગની પગ મુકતા વેતન મારા ધણીને ભરકી ગઈ ચપ્પર પગી બા આવું ના બોલો ગુરુદેવની વાણી સાચી જ પડી એમનું માન્યું હતું તો આ દિવસ આવત જ નહીં કોણ જાણે આ અભાગણી હજી કેટલાને ભરકી જશે ગંગા મન નાનું ના કર થોડા દિવસમાં બધું સારું થઈ જશે ના મન બાના મનમાં મારા માટે બહુ ઝેર ઘોળાઈ ગયું છે ગાંડી એવું કેમ વિચારે છે બા તો એમ જ વિચારે છે કે બાપુનું મૃત્યુ મારા કારણે થયું છે હું નિર્દોષ છું એ કઈ રીતના સાબિત કરું જે થવાનું હતું તે ગંગા થઈ ગયું એ બધું ઉપરવાળા પર છોડ અને હજી ભાઈ ભાભી એ બધા તો આપણી સાથે જ છે ને હા અને એ તો કઈ કહેતા નથી ને તમને એક સાચી વાત કહું બોલ હું મહાકાલ બાબા પાસે ગઈ હતી એમણે શું કહ્યું એમણે મને પ્રભુત આપી અને કહ્યું શું કહ્યું એમણે કહ્યું કે આ ભભૂત ગંગાના હાથેથી અમરને પીવડાવી દે એટલે તું મહારાણી બની જઈશ પણ બાપુજી પણ બાપુજી શું પણ બાપુજી ભૂલથી એ શરબત પી ગઈ એમેથી બોલ જો આ બા વાત સાંભળી ગયા ને તો તને ઘરમાંથી તગડી મૂકશે ને એટલે તો મૂંગી રે ને માની સેવા કર જો આ મે આ અમર રજા પૂરી થતા પાછો મિલિટરી માં ચાલ્યો જશે પછી તું છે માં છે અને પેલી ગંગા વહારે મારા વહાલા ધણી જય હો બાબા મહાકાલ કી જે ખબર બતાવે છે કાલની હવે મારે આ મહાકાલ બાબા પાસે જવું પડશે જય મહાકાલ ગુરુદેવ હવે મારે શું કરવાનું તારે અને તારી પત્નીએ કશું જ નથી કરવાનું ગંગાનો કાંટો આપોઆપ નીકળી જશે અને પછી ઘરમાં
ઘરમાં માત્ર તારું જ રાજ રહેશે. જય ગુરુદેવ. જય મહાકાળ. જોયું વિકરાલ, ધનની લાલચમાં કોઈ કોઈનું રહેતું નથી, પણ હા આ ખેલની મજા તો હવે આવશે. જય મહાકાળ. બા, આજે ચાર ચાર દિવસ થઈ ગયા, તમે ચાનું એક ટીપું પણ પીધું નથી. બા, પહેલા તો તમે દિવસમાં ચાર ચાર વખત ચા પીતા હતા. પહેલા તારા બાપુજીનો સાથ હતો. બા, બાપુજીનો સાથ તો ભગવાને છોડાવી દીધો. ભગવાને નહીં, પેલી અબાગણીના આ ઘરમાં પગલા પડ્યા અને બાપુજી ચાલ્યા ગયા. ક્યાં જાય છે? પૂજા કરવા. આ તારા પૂજા પાઠના દતિંગજી આ ઘરનું ધનોત પનોત નીકળી ગયું. હજી હજી તારે કેટલું ખરાબ કરવું છે આ ઘરનું. બા, આ તમે શું બોલો છો? ગંગા, તો બાની સામે જીપ ચલાવે છે? ભાભી, તમે દાજિયા ઉપર દામ આપો છો? આ ઘરના મોટા વહુ છો તમે, અને મારી બેન જેવા. કમસે કમ તમે તો આવું નહીં બોલો. એટલે તું હવે આ જમનાના મોઢા પર પણ તાળું મારી દેવા માંગે છે? બા, જો આ ઘરમાં આમ જ ચાલતું રહ્યું તો તો શું, આપણે સાથે રહેવું મુશ્કેલ છે. મોઢા ભાઈ, ત્યાં ઘર હોય ને ત્યાં વાસણ ખખડે છે. મને ખખડતા વાસણોનો અવાજ પસંદ નથી. એટલે તમને મારી ગંગા નથી પસંદ? અમાર ચાર દિવસ પત્નીની સોડમાં રહીને આવ્યો ને, મોટા ભાઈની મર્યાદા પણ ભૂલી ગયો? બા, જો પિતાજીની જગ્યા પર બેસતારા મોટા ભાઈ જેવી વાત કરતા હોય ને તો શું? તો હું અત્યારે જ મારી ગંગાને લઈને નીકળી જઈશ. ઓહો હો, તો તારી પત્નીએ તને આ પણ પોપટની જેમ બનાવી દીધો. પણ હજી હું આ ઘરમાં જીવું છું, અને જો આ ઘરમાં રહેવું હશે ને તો મારા કાયા પ્રમાણે જ રહેવાશે. અને જો તારી પત્નીને અમારી સાથે ન ફાવે ને તો તમે લોકો આ ઘરમાંથી જઈ શકો છો. તો ઠીક છે, ચાલ ગંગા. ના અમર, એક વાર તો મારા પગલે અનર્થ થઈ ગયો છે. આ ઘરને છોડીને મારે કોઈ બીજો અનર્થ નથી કરવો. બા, હું આખી જિંદગી મારા મોઢા ઉપર તાળું મારી દઈશ. દુઃખના ડુંગર તૂટી પડશે તો પણ હું ઉઘાડો નહીં કરું. પણ બા, આ ઘરથી અમને દૂર નહીં કરો. અમને દૂર નહીં કરો બા. ઠીક છે, જો આ ઘરમાં રહેવું હશે ને તો મારું, મોટા ભાઈ ને ભાભીનું કહ્યું તો તારે માનવું જ પડશે. ભલે બા, તમે ઝેર આપશો ને તો પણ હું અમૃત સમજીને પી લઈશ. પણ આ ઘરથી મને દૂર નહીં કરતા. આ ઘરથી દૂર નહીં કરતા બા. જોયું બા, આવી વહુ તો દુનિયામાં દીવો લઈને ગોતશો ને તો એ તમને નહીં મળે. અને બા, આનું કારણ તો મને બીજું જ કે લાગે છે. શું? બા, લગ્ન પહેલા ગંગાએ આશાપુરા માની માનતા માની હતી કે હું અને ગંગા આશાપુરા માના દર્શન કરવા જઈશું. તે હજી કેમ મોડું થઈ ગયું છે? જઈ આવો એટલે તમારા મનનો એ વેમ પણ દૂર થઈ જાય. બાય, વેમ નથી, શ્રદ્ધા છે. અને જેણે જેણે આશાપુરા માં પર શ્રદ્ધા રાખી છે ને એનો બેડો પાર થયો છે. હવે જોયું તારા આશાપુરા માની શ્રદ્ધા વાળી, હું જોઉં છું કે તારી આશાપુરા માં શું. જય આશાપુરા માં. માતાજી ના દર્શન તો થઈ ગયા, ચાલો હવે જલ્દી ઘરે જાય. અરે ગંગા, આટલી જલ્દી શું છે? જો કેટલા ભક્તો માતાજી ના દર્શન કરવા આવે છે, અને હજી તો આપણે કચ્છ ફરવાનું છે. કચ્છ? હું તો કચ્છ વિશે ઘણું જાણું છું, તમે શું જાણો છો? આ સવાલ તો મારાથી કરે છે. એ પૂછ કે હું કચ્છ વિશે શું નથી જાણતો. આ દેશના પડોશી નારાયણ સરોવર, ગાંધીધામ માંડવી, રવ રવેચી ધામ, મોમાય માતાનું ધામ, અંજારમાં જેસલ તોરલની સમાધિ, અને કંડલા તો કચ્છનું નાક છે. હા હા, કચ્છી માડું તો જગત કે ખૂણે ખૂણે વસે. તો શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મુંજો કચડો બારે માસ. એ ઉન કચ્છ જે દિલ મે ભારત વસે તો ગંગા, ચાલ તને કચ્છ ફેરવું. ચાલો.
જમના વહુ આ ગંગાને ને અમરને ફરવા ગઈએ 8-8 દિવસ થઈ ગયા હજુય પાછું આવવાનું નામ લેતા નથી કોણ જાણે કેટલા જલસા કરશે અને અહીં અહીંયા કામ કરી કરીને તારી કમરના તો ટુકડે ટુકડા થઈ ગયા હા બા પણ એક વાત કહું એ બંને જુદા ના પડે ને એમાં તારું પણ ભલું છે એ કેવી રીતે આપણને મફતમાં નોકરાણી મળી ગઈ હા એ વાત તો સાચી બા આવી ગયો દીકરા બા અરે અમર આવી ગયો હા અમર મિલિટરી ઓફિસમાંથી તારા માટે ટેલિગ્રામ આવ્યો છે ઓર્ડર આવી ગયો છે કાલે ને કાલે જવું પડશે તું તૈયારી કર હું આવું છું ભાવ આવું છું હા દીકરા લાગે છે મહાકાલ બાબાની ભવિષ્યવાણી સત્ય થઈ રહી છે આવી ગઈ વિયોગ તણી ઘણી હવે થશે તારી પરીક્ષા જ હે ખેલ ખેલે આવા માવડી હે લોકો જોશે આજ ગંગા અમર હું તમારાથી દૂર રહેવાની કલ્પના પણ નથી કરી શકતી હજી હમણાં જ આપણા લગ્ન થયા છે અને તમે મને એકલી મૂકીને જાઓ છો ગાંડી હું કાયમ માટે થોડી જઈ રહ્યો છું પણ અમર હું અહીંયા શું કરીશ આ ઘરમાં તમે એક જ તો છો જે મને પ્રેમ કરો છો બાકી બીજા બધા તો તમે જાણો જ છો ગંગા મારું તન જાય છે પણ મન તો તારી પાસે છોડી જાઉં છું ને હવે હસ અને મને પ્રેમથી વિદાય કર મારા ભાઈ ભાભી મોટા ભાઈ બા બા મારી ગંગાનું ધ્યાન રાખજો તું તારે નિરાતે જા પણ તારું ધ્યાન રાખજે હા હા બા વાહ સાળા સાહેબ વાહ માતા ભૂમની રક્ષા કરજો અને સરહદ ઉપર દુશ્મનોના દાંત ખાટા કરજો ગંગા તારું ધ્યાન રાખજે યુદ્ધ નગારા ગાજિયા ઝટ બાંધો હથિયાર એ સૈયર મેણા મારશે એ કાયર કે જોયું જમના હવે હવે આવી ઊંટ પહાડ નીચે અત્યાર સુધી તેનો ધણી એની સાથે હતો હા બા પણ હવે હવે એને કોણ બચાવશે
અને હવે જો એ મારી સામે બોલી છે ને તો જડબું ફાડીને જીભ હાથમાં આપી દઈશ અને હું પણ એને ચોટલો પકડીને ચક્કર ચક્કર ફેરવી નાખીશ હા હવે એને ખબર પડશે કે સાસુ કોને કહેવાય એ અભાગણી ક્યાં જાય છે બા મંદિરે જાઉં છું મંદિરે જાય છે કે મંદિરના નામે ગામમાં રખડવા જાય છે આખે આંધળી થઈ ગઈ છે તારો ધણી ઘરની બહાર સુગ્યો તારા પગમાં તો જાણે બમરી લાગી ગઈ હે તું ગામમાં રખડીસ તો ઘરનું કામ કોણ કરશે બા ઘરનું બધું કામ થઈ ગયું છે તો વાસણ કોણ ઉટકશે વાસણ તો મેં સાફ કરી લીધા ફરી ઉટક કપડા ધોઈ નાખ અને એ પતી જાય ને પછી ઘરમાં પાડવા માટે બાવા ઘણા થઈ ગયા છે હા તને કહું છું મારું ડાચું શું જોવે છે આ બધું કામ પડ્યું છે ને એ કરી નાખ હે આશાપુરામાં તમારા દર્શનનો લાભ હવે ક્યારે મળશે ગંગા તારી બહુ જેર આવે છે અને હું આશા કરું છું કે તને પણ મારી બહુ જેર આવતી હશે ગંગા તારા વગર તારો અમર અધૂરો છે માં આશાપુરાની કૃપા તારા પર હંમેશા રહે ગંગાબેન કાકા ગંગાબેન તમારો કાગળ છે મારો કોઈ કાગળ છે હા અમરભાઈનો છે ભલે હું જાઉં ઠીક છે એક આળબુકી ક્યાં જાય છે બા શાક લેવા જાતી હતી શાક લેવા જાય છે કે શાકના નામે ભટકવા જાય છે અને આ શું છે બા અમરનો કાગળ છે કાગળ વાળીને ઘરમાં આટલું બધું કામ પડ્યું છે અને તારે ભટકવાના બાના શોધવા છે કહું છું ચાલ ચાલ ઘરમાં ગામે વળક ગામે વળક મરી ગઈ કોણ જાણે કઈ માટીની બની છે આટ આટલું કર્યું ને તો એ થાકતી નથી એટલો ત્રાસ આપ્યો કે ત્રાસ પણ થાકી ગયો પણ એ નથી થાકતી પણ એને ખબર નથી કે હું એની સાસુ છું એને ત્રાસ આપી આપીને મારી નાખીશ એક દિવસ તારી દીકરીની તારી જેટલી પરીક્ષા લેવી હોય એટલી લઈ લે માં મારી સાસુનો અને મારી જેઠાણીનો આમાં કોઈ વાંક નથી હે માં આશાપુરા મારી બેટી ગંગાડી અમને જો કેવી ગાડી આપી રહી છે અમે તો તને બહુ કામ કરાવીએ છે કા તું કોને ગાડી આપતી હતી બોલ ના ભાભી હું એવું કઈ નથી બોલતી તું નથી બોલતી તો શું આ દિવાલો બોલે છે હા ચલ 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 કામ કર ઘણું બધું કામ પડ્યું છે હમણાં ભાભી મેં હમણાં જ પોતા ખેરા બધે હા અચ્છા તો તે હમણાં જ પોતા કર્યા છે હા આ લે ચોકીદાર છે કે ચાલ ચાલ કામ કર ઘણું બધું કામ પડ્યું છે સમજી જેટલા તારા ગગનમાં અને એટલા શત્રુ એ કૃપા હોય મ
આશાપુરા માતની એ તો એનો વાડ ના વાકો કરે કો મને લાગે છે કે હવે તમારા ત્રણેય ભેગા થઈ અને ગંગાને ઘરમાંથી બહાર કાઢવાનો વખત આવી ગયો છે. બોલો, કાઢી શકશો? ગાડી તો મૂકીએ ગુરુજી, પણ અમર જયારે પાછો આવશે ત્યારે એને શું જવાબ દેવો? ત્યારની વાત ત્યારે, પણ અત્યારે એને ઘરમાંથી બહાર કાઢો, કારણ કે એ એના પિયરમાંથી કોઈ મેલી વિદ્યા શીખીને આવી છે અને એટલે જ આ તમારા ઘરમાં ટકી ગઈ છે. બાકી બધું મારા પર છોડી દો. ભલે ગુરુજી, તમે જેમ કહેશો એમ જ કરીશું. જય મહાકાળ. હું તો તારા જ ભરોસે જીવું છું, મારા સંસારની વાડીની માં તું જ રક્ષા કરજે. માં તું જ રક્ષા કરજે. ગંગા, ગંગા,
શું દતિંગ માંડે છે બે શું દતિંગ માંડે ચાલ ચાલ કહું છું નીકળ મારા ઘરમાંથી ચાલ કેમ બા હું પણ આ ઘરની બહુ છું મારો પર અધિકાર છે તું મને અધિકારની વાત શીખવાડે છે તું અરે તારું ભલું એમાં છે કે તું આ ઘરમાંથી નીકળી જાય ચાલ સમજી સમજી તો સમજી કોઈ જગ્યા નથી બા ભાભી તમે આમ કેમ બોલો છો આજે આજે અમે પાન ભૂલી ગયા છીએ નિકળ નિકળ કહું છું અહીંથી નિકળ મને મારો વાક તો કયો બા વાક અરે તું તો જાદુગરણી છે જાદુગરણી તારું આ ઘરમાં કોઈ કામ નથી ચાલ નિકળ ચાલ તું નિકળ અહીંથી અરે તું ચાલ અહીંથી કહું છું ચાલ ચાલ તું નિકળ અહીંથી બહાર મોટા ભાઈ ચાલ બાપા ભી નિકળ કયો ને ચાલ ચાલ ખબરદાર તને કહું છું ખબરદાર જો આ ઘરની અંદર છે ને પગ મૂકવાની કોશિશ કરે છે ને તો તને હું જીવતી નહીં છોડું અલે નિકળ કહું છું હું ક્યાં જઈશ બા અરે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા કઈ ના મળે ને તો કુવાપુર પણ અહીંથી જા પકડા આશાપુરા માને અને જ્યાં જવું હોય ત્યાં જા તને કહું છું ઊભી છે શું કાળ મૂકી જા શું થયું અરે શું થયું તમને અરે ભાભી એ ભાભી અરે ભાભી તમે રડો છો શું કામ ભાઈ આ વખતે કોઈ દિવસ આમંત્રણ નથી હોતું ભાભી તમને શું આફત છે મને જણાવો હું બેઠો છું ને ભાઈ હવે મારા સાસરિયામાં મારા માટે કોઈ જગ્યા નથી ભાઈ અરે ભાભી મને ધક્કા મારીને કાઢી મૂકી તમે રડો નહીં ભાભી તમે રડો નહીં હું બેઠો છું ને ભલે એ લોકોએ કાઢી મૂક્યા પણ મારું તો ઘર છે ને ચાલો મારે ઘરે ના ભાઈ હું તમારી પર બોજ નથી બનવા માંગતી હવે તો હું મારા દુઃખોની સાથે મારી આશા પૂરામાં લઈ જશે ને ત્યાં જઈશ બધું બરાબર છે ભાભી પણ તમે મારી એક વાત સાંભળો તમે હે ભગવાન તું તો જાણે છે ને કે કોણ સાચું છે ને કોણ ખોટું હે માં આશાપુરામાં મારી ભાભીની સદાય રક્ષા કરજે અને એની સાથે રહેજે માં એની સાથે રહેજે બેટા જગદીશ બેટા જગદીશ તને આ શું થઈ ગયું આ શું થઈ તમને હે ભગવાન તું થઈ ગયું મારા છોકરાને ભૂખની નજર લાગી ઓલી જાદુ ગણી ગઈ અને જતા જતા જાદુ કરતી ગઈ હું કેવી અભાગણી છું જન્મતા જ મારી જનેતાને ગુમાવી બેઠી સાસરીએ પૂછીને પિતા સમાન સસરાને બી ખોઈ બેઠી મારા અમરનો સાથે છૂટી ગયો હવે હું ક્યાં જાઉં માં હવે હું ક્યાં જાઉં દીકરી તમે કોણ દીકરી હું તો અહીંથી પસાર થતી હતી અને મેં તને જોઈ તો બહુ દુખી દુખી લાગે છે હા માં પણ મારા
તારા દુખની હું તમને શું વાત કરું? દીકરી, માનવીના જીવનમાં દુખથી છૂટવા માટે ભક્તિ જ કામ લાગે છે, અને તારા દુખનો અંત જરૂર આવશે. પણ ક્યારે આવશે માં, ક્યારે આવશે? દીકરી, ધીરજના ફળ મીઠા હોય છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે. ચાલ હું તને સમજાવું. ચાલ દીકરી, આ કુટીર છે, તારે અહીં રહેવાનું છે. તું અહીં રહીશ તો તારા દુઃખોનો અંત થશે. અને સાંભળ, અહીંયા રહીને આશાપુરામાનું નવ મંગળવારનું વ્રત કરજે, તારા દુઃખનો અંત આવશે. નવ મંગળવારનું વ્રત? કાલે જ પહેલો મંગળવાર છે, હું કાલથી જ પ્રારંભ કરીશ. અને મને પૂરો વિશ્વાસ છે, જ્યાં સુધી મારા નવ મંગળવાર પૂરા થશે ને, મને આશા છે ત્યારે આશાપુરામાં મારું દુઃખ દૂર કરી નાખશે. જય આશાપુરામાં. જય આશાપુરામાં. જય મહાકાલ. વિકરાલ, હવે એને કોઈ આશરો નહીં આપે, અને જેને કોઈ આશરો ન આપે એને આશરો કોણ આપે? આપ ગુરુદેવ, આપ ભગવાન છો. તો પછી જાઓ, એની શોધખોળ ચાલુ કરો, અને ઢસડીને લઈ આવો એ જાદુગરને મારી પાસે. હું પણ જોઉં છું કે એની શક્તિ એને કેવીક બચાવે છે. મોત એને મરવા નહીં દે, અને હું એને જીવવા નહીં દઉં. જાઓ. હમણાં જ જાઉં છું ગુરુદેવ, એને શોધી લાવું છું. જય મહાકાળ. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આપણે ગંગાને ગોતવી જ પડશે. જો પેલી ઝૂંપડી જોઈએ, આ ઝૂંપડીમાં કોણ? ધીમે ધીમે તમે લોકો આટલા ગભરાયેલા કેમ છો? ગંગા ક્યાં છે? ગુરુદેવ, ગંગાનું નામ જ ન લેતા એનામાં ન જાણે કઈ જાદુ શક્તિ છે, જેના કારણે અમે એને પકડી પણ ન શક્યા. મારે જાણવું પડશે કે ગંગાની રક્ષા કરનારે જાદુઈ શક્તિ છે કોણ. સ્વીકાર
અભાગણી કોણ જાણે ક્યાં મરી ગઈ છે. અરે મરી નથી ગઈ, એ જીવે છે. અને ગામની બારે ઝૂંપડી બાંધી અને આશાપુરા માતાની સાધના કરી રહી છે. અને એની સાધના તમને બરબાદ કરી દેવાની છે, ધનોત પણોત કાઢી નાખવાની છે જાદુગરણી. અરે ગુરુજી, એ અભાગણી જો જીતી રહી ને તો એની જાદુઈ શક્તિથી તમને પણ મોતને ઘાટ ઉતારી દેશે. માં કાલને ભસ્મ કરી શકે એ શક્તિ આ દુનિયામાં પેદા જ નથી થઈ. બાબા, હવે તમે જ અમને ઉગારી શકો છો. તમે લોકો મહાકાલના ભક્ત છો, તમારું આખું કુટુંબ મારા શરણે છે. ફક્ત એક વ્યક્તિને મારામાં વિશ્વાસ નથી. એ કોણ બાબા? તારો દીકરો અમર. અમર? હા, પેલી ગંગા એ શક્તિની જ આરાધના કરી રહી છે. અને જો એ આરાધનામાં સફળ રહી તો? નહીં થાય, હું એ નહીં થવા દઉં. હું નહીં પૂરી થવા દઉં એની પૂજા. અને હું પણ જોઉં છું કે આ દુનિયામાં મહાકાલની શક્તિ સામે કઈ શક્તિ ટકી શકે છે. ભાઈ, પાણી પી લે. ભાઈ, માતાજી આજ સુધી કોઈનો ગુરુ નથી કર્યો. આ તો આપણે આપણે કર્મોની સજા ભોગવી રહ્યા છે. બા, ગંગા, ગંગા, બા, ગંગા. ભાઈ આવી ગયો તું. આ બસ. ભાઈ, આ તમને શું થયું છે? અને ગંગા ક્યાં છે? ભાઈ, ગંગા ઘરમાં નથી. શું? હા, મહાકાલની ચડાવણીથી બા અને ભાભી એના ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. અને તમે બધા ચૂપચાપ ઉતાર્યા? ભાઈ, અમને કોઈ છટકો જ નહોતો જોયા વગર. અરે કાયરને પણ શરમ હોય એવું કામ કર્યું છે તમે લોકોએ. અને જો મારી ગંગાને કઈ થયું છે ને તો? ભાઈ, ગંગાને કઈ જ નહીં થાય, કઈ જ નહીં થાય. મારી ગંગાને હવે મારે શોધવા જવું જ પડશે. ભાઈ, ગંગા ગામના સીમાડે એક ઝૂંપડીમાં રહે છે. ઝૂંપડીમાં? હા. તમે જલ્દી ત્યાં પહોંચો. હું તમારા બંને વિને લઈને ત્યાં જલ્દી આવું છું. તમે જલ્દી પહોંચો. ભાઈ, ગંગા પાસે મારે જવું જ પડશે. ખબર નહીં મારી ગંગા કઈ હાલમાં હશે, એની શું દશા થઈ હશે. હું ગંગાને જઈને લઈ જાઉં છું. મારે પણ ગંગાને માફી માંગવી છે. ચાલો ભાઈ, ચાલો. મેં મન, કર્મ અને વચનથી તારી પૂજા કરી છે. જો મેં સાચા દિલથી તારું વ્રત કર્યું હોય ને માં, તો મારા દુઃખોનો અથવા મારો અંત લઈ આવ માં, અંત લઈ આવ. મારા પરિવારથી દિખોટી પડી ગઈ અને મારો અમર માં ગંગા ક્યાં ચાલી ગઈ હતી તું? હા ગંગા, તારા વગર તારો અમર અધૂરો છે. ગંગા, માં આશાપુરામાં બધું સારું કરશે. ભાઈ,
भाई। जय महाकाल। अमर तू? नाम न लेता तुम्हारे मोढ़े मारू। एवं नहीं बोलो। अब आप अखंडी અને ઢોંગી ધુતારાઓની ભક્તિ કરવા કરતા માં આશાપુરા માની ભક્તિ કરી હોતે તો આજે આવા દિવસો જોવાના પડત। એ ખબરદાર, જો મહાકાલ વિશે ઘસાતો બોલ્યો છે તો મહાકાલ તારા બાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે। તારી જાળવા અબુદને અભણ ફસાય, અમે નહીં અને તારા કારણે જ મારી ગંગાની આ પરિસ્થિતિ છે। અરે ઉપકાર માના મહાકાલનો, કેને જીવતી જવા દીધી અને ખાલી ગામની બહાર જ કાઢી। તારા બાપની જેમ જો ભભૂતમાં ઝેર નાખીને પીવડાવી દીધું હોત તો તું આને જીવતી ન જોઈ શકત। તે મારા બાપુજી રે। હા મેં મોકલ્યો તારા બાપને નરકમાં, અરે મારવો તો તને અને મરી ગયો તારો બાપ। મહાકાળ, તને હું આજે જીવતો નહીં મૂકું। તો કે તારી આશા પૂરા માને, કે તારા ધણીને જગાડે। મહાકાળ, અમે આખી જિંદગી તમારી સેવા કરીને તમે મારા છોકરાને, મહાકાળ આ તમે શું કર્યું? એના આ છે ને આ તમારી ગંગા, ઈ ઉઠાડશે તમારા દીકરાને। હા હું પણ જોઉં છું કે તારા સુહાગને કેમ જીવતો કરે છે। અરે કે તારી આશાપુરા માને કે આ કળિયુગમાં ચમત્કાર કરી બતાવે, હે? મેં તો તને પણ તારા પતિ સાથે જીવતી સળગાવી દેશું। છતાં પારખા ના હોય બેટા, પણ આવા પાખંડીને પરચો બતાવવા તો માં પરમેશ્વરીને યાદ કરવી જ પડે બેટા, સાથ દેવો જ પડે। જો બેટા, તે અને મેં જીવનભર માં આશાપુરાની ભક્તિ કરી છે અને એ જ ભક્તિના હક પર બેટા પોકાર માવડીને અને બતાવી દે આખી દુનિયાને કે માં આશાપુરા હજી હાજર હજુર છે। પોકાર બેટા, પોકાર, પોકાર બેટા, પોકાર। હા બેટા, ચૂડી ચાંદ નો
થાતી ગઈ હે થઈ ગઈ પૂરી તારી ભક્તિ આટલા વર્ષો જે શક્તિ ની પૂજા કરી એ શક્તિ એ દગો દઈ દીધો ને તને બોલાવ બોલાવ પોકાર પોકાર તારી આ માતાજી ને કે તને મારાથી બચાવે હે પણ યાદ રાખજે આ દુનિયામાં મહાકાલ ની શક્તિ સામે કોઈ શક્તિ ટકી નથી દુખોનો અંત આવી ગયો છે મહાકાલ હું મહિષાસુર મર્દિની કાલિકા રૂપ આશાપુરા હું ચાહું તો બ્રહ્માંડને ડોલાવી શકું એમ છું પૃથ્વી પર પ્રલય લાવી શકું એમ છું અને દેવતાઓને ઝુકાવી શકું એમ છું અને તારા જેવા રાક્ષસનો નાશ કરી શકું એમ છું મને માફ કરો માં ભાન ભૂલેલા માનવીની શાન ઠેકાણે લાવનાર માં મને ક્ષમા કરો આપતો દયાનો સાગર છો મહાકાલ તારા જેવા રાક્ષસને જીવવાનો કોઈ અધિકાર નથી તારો અંતિમ શ્વાસ એ પૂરો થશે ના મા ના એને માફ કરી દે તું તો સર્જનહાર છે અને સર્જનહાર કોઈ દિવસ વિસર્જન ના કરી શકે મા તું તો કરુણાની દેવી છે મમતાની મૂર્તિ છે અને એ જ માના હાથે કોઈ સંતાનનું મૃત્યુ ના થઈ શકે મા આને જીવનદાન આપ મા આને જીવનદાન આપ મા બેટા ગંગા તારા જેવા ભક્ત જો આ દુનિયામાં હશે તો મારી શ્રદ્ધાને કોઈ ડગમગાવી નહીં શકે અને તારા જેવા ભક્ત મને સાચા હૃદયથી યાદ કરશે તો હું હંમેશા હાજર રહીશ આશાપુરામાં સૌની આશા પૂરી કરશે તથા બોલો આશાપુરામાં